વાપી સિનિયર સિટીઝન એસોસિએશનના પ્રમુખ થોડા મહિના અગાઉ કોરોનાથી મોત થયું હતું, જેમની ધર્મ પત્નીએ પતિની સ્મૃતિમાં વાપી જનસેવા હોસ્પિટલને રૂપિયા 75 લાખનું દાન અપાવ્યું છે. હોસ્પિટલના મકાનની વિંગ બીને સ્વર્ગવાસ રમેશચંદ્ર મણિભાઈ વશીનું નામકરણ કરવામાં આવ્યું છે, જેના કારણે હોસ્પિટલની સુવિધામાં વધારો થશે. આ કામગીરીને સમગ્ર અનાવલ સમાજ એ બિરદાવી રહ્યો છે. વાપી સિનિયર સિટીઝન એસોસિએશનના પ્રમુખ અને નિવૃત્ત શિક્ષક રમેશચંદ્ર મણિભાઈ વશીએ અનેક સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ફરજ અદા કરી છે, પરંતુ થોડા મહિનાઓ પૂર્વે કોરોનામાં તેઓનું નિધન થયું હતું, જેમની ધર્મપત્ની પુષ્પાબેન રમેશચંદ્ર વશીએ સ્વર્ગવાસ રમેશચંદ્ર વશીની સ્મૃતિમાં 75 લાખનું માતબર દાન આપી વાપી સ્થિત મણિબેન નાગરજી મહેતા જનસેવા હોસ્પિટલને આપવામાં આવ્યું છે. સોમવારે જનસેવા હોસ્પિટલના મકાન નિવિંગ બીને સ્વર્ગવાસ રમેશચંદ્ર મણિભાઈ વશીનું નામ આપવામાં આવ્યું હતું. પુષ્પાબેન રમેશચંદ્ર વશીના વરદહસ્તે એમના સદગતપતિ સ્વર્ગવાસ રમેશચંદ્રના નામના વિભાગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વર્ગવાસ રમેશચંદ્ર વશીના પુત્ર, પુત્ર વધુ, દીકરી, જમાઈ અને અન્ય કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ગસ્થ રમેશચંદ્રએ વાપી હાઈસ્કૂલમાં લગભગ 35 વર્ષ સેવા આપી છે. હાઈસ્કૂલમાં વશી સાહેબ ના હુલામણા નામથી ઓળખાતા હતા, જે ઓળખ એમણે વાપી અને આજુબાજુના ગામોમાં જીવન પર્યંત જાળવી રાખી છે. શાળા નિવૃત્તિ બાદ તેમણે વાપી નગરપાલિકામાં નગરસેવક તરીકે અને ત્યારબાદ સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ તરીકે જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા આપી હતી.